विद्यार्थी मित्रों हवे आपणे नॉन्स समीकरण मांथी संतुलन अचळांकनी गणतरी केवी रीतना करी शकीए एना विशेनी चर्चा छे करवी छे। तो नॉन्स समीकरण माथी संतुलन अचळांक आपणे नॉन्स समीकरण छे एनी चर्चा छे करी चुका छे। हवे डेनियल कोष नी अंदर प्रवाह छे बंद करी दईए। डेनियल कोष मां प्रवाह बंद करी तो શું થાય? ડેનિયલ કોષ ની અંદર આપણે પ્રવાહ છે બંધ કરીએ તો એની અંદર ઝીંક નું ઓક્સિડેશન થતું હોય એટલે ઝેડન સોલિડ ઓક્સિડેશન પામે। દ્રાવણ ની અંદર Cu+2 આયન એ રિડક્શન પામતા હોય, ઝીંક નું ઓક્સિડેશન થઈ Zn+2 આયનો દ્રાવણ માં જતા હોય, એકિયસ સોલ્યુશન Cu છે એનું રિડક્શન, Cu+2 નું રિડક્શન થાય અને કોપર સોલિડ જે કેથોડ ઉપર જમા થાય। તો ડેનિયલ કોષ ની અંદર પ્રવાહ બંધ કરીએ તો આવી પ્રક્રિયા છે થતી હોય છે, પ્રક્રિયા થતી હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો એક સ્પષ્ટ વાત સમજી લો કે આપણે Zn(SO4) ના દ્રાવણ માં ઝીંક નો વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યો તો એક પાત્ર ની અંદર, બીજા પાત્ર ની અંદર Cu(SO4) ના દ્રાવણ માં કોપર નો વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યો, ઝીંક નું ઓક્સિડેશન થતું હતું એટલે ઝીંક નો સળિયો છે એ ઓક્સિડેશન પામી Zn પરમાણુ છે Zn+2 આયન તરીકે દ્રાવણ માં જતા હતા, એટલે શું થયું કે દ્રાવણ માં જેમ જેમ રાસાયણિક પ્રક્રિયા છે થશે, રેડોક્સ પ્રક્રિયા થશે એમ ઝીંક નું ઓક્સિડેશન થઈ Zn+2 આયનો દ્રાવણ માં જશે એટલે Zn+2 આયન ની સાંદ્રતા દ્રાવણ માં વધશે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માં એને મુક્ત કરેલા ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથ મારફતે એનોડ થી કેથોડ તરફ વહન પામશે, જમણી બાજુ નું પાત્ર કે જેની અંદર કોપર સલ્ફેટ નું દ્રાવણ હતું એની અંદર Cu+2 આયનો પ્રેઝન્સ છે, હાજર છે, એ Cu+2 આયનો બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર માં પરિવર્તિત થશે એટલે એ જે કોપર છે એ કેથોડ ઉપર જમા થશે, તો દ્રાવણ ની અંદર Cu+2 આયનો ની સાંદ્રતા ઘટશે, જેમ જેમ પ્રક્રિયા થશે તેમ તેમ Zn+2 આયનો ની સાંદ્રતા વધતી જશે, Cu+2 આયનો ની સાંદ્રતા છે એ ઘટતી જશે, કેમ કે દ્રાવણ ની અંદર રહેલા Cu+2 આયનો છે રિડક્શન પામી અને કોપર સ્વરૂપે કેથોડ ઉપર જમા થાય તો દ્રાવણ માં Cu+2 આયનો ની સાંદ્રતા ઘટે। એક સમય એવો આવશે કે બંનેની સાંદ્રતા છે એ અચળ થઈ જશે, તો એવા સંજોગોમાં જેમ જેમ પ્રક્રિયા થતી જશે Zn+2 આયનોની સાંદ્રતા છે એ વધતી જશે, Cu+2 આયનોની સાંદ્રતા છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઘટતી જશે, તેમ તેમ વોલ્ટમીટર છે એનું વાંચન એટલે કે એના વોલ્ટેજ છે એ ઘટતા જશે। એક સમય કેવો આવશે કે જ્યારે સંતુલન સપાઈ જશે ત્યારે વોલ્ટમીટર છે શૂન્ય વાંચન દર્શાવે છે, મતલબ કે વોલ્ટમીટર ઉપર આપણને સોય છે શૂન્ય અંક ઉપર જોવા મળશે, મતલબ કે વોલ્ટમીટર શૂન્ય વાંચન છે દર્શાવે છે, ત્યારે એનો અર્થ એવો થયો કે અહીંયા સંતુલન સ્થિતિ છે પ્રાપ્ત થઈ ગઈ છે। તો આ સમીકરણના અનુસંધાનમાં, રેડોક્સ પ્રક્રિયાના અનુસંધાનમાં આપણે નોન્સ સમીકરણ લખીએ તો આપણે લખી શકીએ ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF LN, જમણી બાજુના આયનની સાંદ્રતા, જમણી બાજુએ Zn+2 આયન છે એટલે Zn+2 આયનની સાંદ્રતા ડિવાઇડ બાય ડાબી બાજુના આયનની સાંદ્રતા, ડાબી બાજુએ Cu+2 આયન છે તો Cu+2 આયનની સાંદ્રતા। આપણે નોન્સ સમીકરણ લખ્યું,
પણ જ્યારે સંતુલન સ્થપાઈ જાય ત્યારે સંતુલન સ્થિતિ એ કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે શૂન્ય થઈ જશે. સંતુલન સ્થિતિ એ ઈ સેલ બરાબર 0.0 વોલ્ટ થઈ જશે. ઝેડન પ્લસ ટુ આયન અને સીયુ પ્લસ ટુ આયન ની સાંદ્રતાનો ગુણોત્તર છે, સંતુલન અચળાંક બરાબર થશે, અચળ થઈ જશે. એટલે ઝેડન પ્લસ ટુ આયન ની સાંદ્રતા ડિવાઈડ બાય સીયુ પ્લસ ટુ આયન ની સાંદ્રતા બરાબર કેસી છે લખીએ તો અહીં આપણે ઝીરો મૂકી દઈએ છે. 0.0 ઈ ઝીરો સેલ માઇનસ આરટી બાય એનએફ એલએમ કેસી. એલએન લોગના સામાન્ય સ્વરૂપની અંદર આપણે પરિવર્તિત કરતા હોઈએ તો આને આપણે આમ લખી શકીએ 0.0 બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 2.303 આરટી ડિવાઈડ બાય એનએફ લોગ કેસી. આ સ્ટેપ જમણી બાજુનું છે અને ડાબી બાજુ લઈ જાઉં હું તો શું થાય? ઈ ઝીરો સેલ બરાબર અને એમ નમ રાખીએ છીએ માઇનસ છે, ડાબી બાજુ આવશે તો પ્લસ થશે 2.303 આરટી ડિવાઈડ બાય એનએફ લોગ કેસી. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, 2.303 આરટી ડિવાઈડ બાય એનએફ લોગ કેસી, એમાં એનનું મૂલ્ય છે 2 છે. આ પ્રક્રિયાના અનુસંધાનમાં ફેરેડે અચળાંક એપ્રોક્સી આપણે 9650 કુલમ લઈએ અથવા તો 4894877 એ ફેરેડે અચળાંકનું મૂલ્ય લઈ લઈએ. આર વાયુ અચળાંક 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ લઈએ. ટેમ્પરેચર ટી 298 કેલ્વિન લઈએ. એટલે 2.303 આરટી ડિવાઈડ બાય એફનું મૂલ્ય છે એ આપણે ગુણાકારને ભાગાકાર કરશું તો 0.059 મળશે. તો આ સમીકરણને આવી રીતના લખી શકાય ઈ ઝીરો સેલ બરાબર 0.059 ડિવાઈડ બાય એન લોગ કેસી. લોગ કેસીને સૂત્રનો કરતા કરીએ તો લોગ કેસી બરાબર ઈ ઝીરો સેલ એને ગુણ્યા એન એને ભાગ્યા 0.059. લોગ કેસીના સૂત્રનો કરતા કર્યો ઈ ઝીરો સેલ ગુણ્યા એન ભાગ્યા 0.059. લોગ છે એને અહીંથી દૂર કરીએ તો સામે એન્ટી લોગ થાય તો કેસી બરાબર, જેથી કેસી બરાબર એન્ટી લોગ ઓફ ઈ ઝીરો સેલ ગુણા એન ભાગ્યા 0.059. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે જાણતા હોઈએ, કોષ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોન વિનિમય છે જાણતા હોઈએ તો સંતુલન અચળાંક કેસી છે એ મેળવી શકાય.